ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં ત્રણ જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે બે ડ્રો તથા રૂપિયા 1,00,000ના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. નમસ્કાર, આજે તારીખ 19 એપ્રિલ શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જામનગરમાં ભાજપનો પ્રબુદ્ધ નાગરિક મિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં દેશના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ખાસ હાજર રહ્યા હતા. તેમણે મોદી સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી. તેમણે સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કરીને મત માંગ્યા હતા. સાંસદ પૂનમબેન માડમે પણ વડાપ્રધાન મોદીના નેતૃત્વને મજબૂત ગણાવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓ, ભાજપ અગ્રણીઓ તથા નાગરિકો હાજર રહ્યા હતા. જામનગરમાં આજે હોમગાર્ડના જવાનોએ મતદાન કર્યું હતું. ચૂંટણી ફરજ પરના કુલ 1,085 જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. શ્રી બીબીએન પીબી હીરપરા કન્યા વિદ્યાલય અને અકબરી કન્યા છાત્રાલયમાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરી રહી છું. આદરણીય પૂનમબેન મેડમ, અમારી સંસ્થા દીકરીઓની હોય અને અવારનવાર અમારી સંસ્થાની મુલાકાતે આવે છે. અવારનવાર અમારા ખબર અંતર પૂછીને અમારા વિકાસમાં સહભાગી બને છે. પૂનમબેન મેડમ અમારી સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલ છે. 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય પર્વોમાં હાજરી આપીને અમોને પ્રોત્સાહિત કરે છે અને અમારા અભ્યાસક્રમમાં કાળજી લે છે. દેશમાં જન જનનો એક જ હુંકાર, કમળને જ આપણો સહકાર. આજે જામનગરમાં હનુમાન જયંતિ નિમિત્તે બાઇક રેલી નીકળી હતી. મેયર હસભુભાઈ જેઠવા તથા સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત ચત્રભુજદાસજીએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. VHP અને બજરંગ દળ દ્વારા સમગ્ર સંકલન કરવામાં આવ્યું હતું. એર ઇન્ડિયા પર રૂપિયા 9,000 કરોડનું દેવું થઈ ગયું છે. જો સરકાર મદદ નહીં કરે તો કંપનીને ડિફોલ્ટ જાહેર કરવી પડશે. ઉલ્લેખનીય છે કે એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાને પોતાની એર સ્પેસ ભારત માટે બંધ કરી છે. એટલે કે ભારતીય વિમાનો પાકિસ્તાન પરથી પસાર નથી થઈ શકતા. આ કારણે એર ઇન્ડિયાને યુરોપ અને અમેરિકાની ફ્લાઇટોમાં રોજ રૂપિયા 6 કરોડનું નુકસાન થાય છે. ચૂંટણી પછી જ એર ઇન્ડિયાનું ભવિષ્ય નક્કી થશે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.